चूंटणी ने लईने राजकोट मां सरकार सामे विरोधना सूर जोवा मळी रह्या छे, त्यारे एक बाजु कोंग्रेस अने एनएसयूआई तो बीजी तरफ आम आदमी पार्टीए विरोध व्यक्त कर्यो छे। बने राजकीय पक्षो एक ज समय जिला कलेक्टर कचेरीए विरोध करवा पहोंच्या हता। अग्निपथ अने मोंघवारीना मुद्दे आप अने कोंग्रेस द्वारा विरोध करायो छे। चूंटणी नजीक आवतानी साथे ज राजकीय पार्टीओ छे तो एक बाद एक अत्यारे कलेक्टर कचेरी पहोंची आवी छे अने विरोध प्रदर्शन करी रही छे। एनएसयूआई पण पहोंच्यु छे। शुं कहेशो आजे कई रीतनुं विरोध प्रदर्शन छे? आजे राजकोट शहर एनएसयूआई अने यूथ कोंग्रेस नरेन्द्र वडाप्रधान श्री नरेन्द्र मोदीए अग्निवीर योजना काढी छे, તે બદલ સૈનિકો બધા આપઘાત કરે છે, સૈનિકો આપઘાત કરે છે। નરેન્દ્ર મોદીનું સાહેબનું એવું કહેવું છે કે ચાર વર્ષ ફિક્સ છે, જે ભરતી કરી ચાર વર્ષ પછી 11 થી 20 લાખ બધા અલગ અલગ આંકડા આવે છે, 11 થી 20 લાખ રૂપિયા પછી આપવામાં આવે છે, બરોબર। તો નરેન્દ્ર મોદીસિંહને એટલું કહેવામાં આવે છે કે આપે કાળું નાણું, દર વખતે કાળું નાણું જ્યારે બહાર પડ્યું હતું, આપણે નોટબંધી કરી ત્યારે એવું કીધું હતું કે ઘર દેશ 16 લાખ થી 20 લાખ આપવામાં આવશે, પણ કોઈ આપવામાં આવ્યા નથી। તો આવી રીતે જે સૈનિકો ને, સૈનિકો એક દેશનું ગૌરવ છે, નરેન્દ્ર મોદી પોતાનો ફાયદો ઉઠાવે છે, પોતાનો લાભ જોવે છે, આપણે સૈનિકોનો લાભ જોવાનો હોય, નરેન્દ્ર મોદી દેશનું એક ગૌરવ છે સૈનિક। ચૂંટણીની વાત છે જે કહેવાય છે, અત્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા છે, આજનું વિરોધ પ્રદર્શન તમે કરવા આવ્યા છો, કઈ રીતનું વિરોધ પ્રદર્શન હતું, સમગ્ર મામલો છે? આજે આમ આદમી પાર્ટી તરફથી અમે અમારે જે સુરતની અંદર જે ભાજપ તાનાશાહી કરી રહી છે, જે ભાજપના જે કાર્યકરોને જે લોકો આમ આદમી પાર્ટીના જે જનપ્રતિનિધિ છે એ લોકોને જે રીતે ઢોરમાર મારવામાં આવે છે, અને એક આ જોઈએ તો આ સ્વતંત્ર ભારતના સ્વતંત્રતા જેવું કાંઈ રહ્યું જ નથી, અંગ્રેજો કરતાં બદતર ગુલામી કરે છે, અને જે કોઈ જનપ્રતિનિધિ પોતાનો અવાજ ઉઠાવવા જાય છે એનો અવાજ દબાવી નાખો। આજનો મુદ્દો જે અમારે સુરતમાં અમારા જે જનપ્રતિનિધિઓ ઉપર હુમલો થયો હતો એને, એના બદલામાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે વારંવાર આવો હુમલો કરે છે અને વારંવાર જનતાનો અવાજ જે જનપ્રતિનિધિઓ ઉઠાવે છે એને દબાવવામાં આવે છે। આજે બેરોજગારી અને મોંઘવારી ફૂલી ફાલી છે, ત્યારે યુવાનોની ક્રૂર મશ્કરી થઈ રહી હોય એવી અગ્નિપથ યોજના કેન્દ્ર સરકાર લાવી। આ કેન્દ્ર સરકાર છેલ્લા 7-8 વર્ષથી શાસનમાં આવ્યા પછી નોટબંધી લાવી, એના હાલ હવાલ જોયામાં કાળું નાણું કેટલું મળ્યું આપણે બધા જાણીએ, જીએસટી એટલી ભૂલ ભરેલી જે હજી સુધરી નથી કે એવો કાયદો લાવી, ખેડૂતોના કાળા કાયદા લાવી એને રદ કર્યા, હવે બેકારી અને મોંઘવારી ના નાથી શકતા યુવાઓમાં જ્યારે એક અલગથી સંચાર થઈ રહ્યો હતો ત્યારે એમને ગુમરાહ કરી અને 4 થી 6 વર્ષની નોકરી દઈ અને ક્રૂર મજાક કરવામાં આવી રહી છે, અને અમુક આગેવાનો નેતાશ્રીઓ તો એવું કહે છે કે એમને કાર્યાલયોમાં નોકરી આપશું। શું ભારતીય યુવાન એટલો માયકંગલો એમને દેખાય છે કે કાર્યાલયની પટાવાળાની નોકરીઓ એ સ્વીકારશે? જંગ ઉપર લડતા સૈન્યનું મનોબળ ભાંગવાનું આ કામ કરી રહ્યા છે, એટલે કે હવે તો હદ થઈ છે, અને સમગ્ર ગુજરાતમાં અત્યારે આ શહેર કોંગ્રેસ સમિતિ રાજકોટ દ્વારા ધરણાનો કાર્યક્રમ એટલે છે કે આ યુવાનોની હવે ક્રૂર મશ્કરી બંધ કરો અને એના માટે સારી નોકરીની અને 17 વર્ષ ફૂલ પગાર અને એના ભથ્થા સાથે એના પરિવારને ભવિષ્યમાં કંઈ વાંધો ન આવે એવી નોકરીની યોજના બનાવો, અમે સમર્થન કરશું, પણ આવી યોજનાનો અમે તિરસ્કાર કરશું અને કાયમ કરતા રહેશું। ચૂંટણી નજીક આવી છે અને અહીંયા દ્રશ્યો એવા જોવા મળી રહ્યા છે, એક બાજુ યુથ કોંગ્રેસ છે, એક બાજુ આમ આદમી છે અને એક બાજુ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, ચૂંટણી નજીક આવતાની સાથે જ વિરોધ પ્રદર્શન શું કામ? સ્વાભાવિક છે કે ચૂંટણી આવે ત્યારે ઘણા દાવેદારો હોય, એના સમર્થકો જાજા આવતા હોય, પણ આ કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જ્યારે આઝાદ ભારત નહોતું થયું ત્યારથી આ લડાઈઓ લડતું આવ્યું છે, એટલે ચૂંટણી અને કોંગ્રેસ એને હું સમર્થન નથી કરતો તમારી વાતમાં, પણ હા ચોક્કસ કે ચૂંટણીનો માહોલ હોય ત્યારે એના
કેન્ડિડેટો હોય તો એના સમર્થકો થોડા ઝાઝા આવતા હોય. ચૂંટણી દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ એક બાજુ જે બેઠા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ આમ આદમી અને એનએસયુઆઈ છે તે પણ ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કહી શકાય કે ચૂંટણી નજીક આવતાની સાથે જ કલેક્ટર કચેરી ખાતે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, એક બાદ એક જે દાવેદારો ઉભા થતા હોય છે તેની પણ ક્યાંક વાત આવતી હોય છે. તો બીજી તરફ જે કહી શકાય પોતાના પક્ષનો જે ગૌટો છે તે ફરકે તેના માટેના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. અત્યારે તો જે દ્રશ્યો કલેક્ટર કચેરીએ અલગ અલગ પ્રકારે ત્રણ વિરોધ જોવા મળી રહ્યા છે. એક જ પાર્ટીના બે જૂથ અહીંયા વિરોધ કરી રહ્યા છે. તો આમ આદમી પણ અહીંયા વિરોધ કરવા પહોંચી આવ્યું છે. કહી શકાય કે રાજકોટની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકીય પાર્ટીઓના સંગઠનનો ક્યાંક અભાવ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરાબેન કેવિન નિમાવત સાથે ચેતન ઠકરાર, જીએસટીવી, રાજકોટ.